ગુજરાતમાં એકમાત્ર એવું મંદિર આવેલું છે કે જેના પ્રવેશ દ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે અને આ મંદિર છે કાગવડમાં આવેલું ખોડલધામનું મંદિર। ખોડલધામના મંદિરને આજે 6 વર્ષ પૂર્ણ થયા છે અને 7મો પાઠોત્સવ છે ત્યારે મંદિરનું બાંધકામ કઈ શૈલીમાં થયેલું છે, મંદિરની વિશેષતાઓ શું છે અને મંદિરે કેટલા રેકોર્ડ પોતાના નામે કરેલા છે આ બધી જ માહિતી તમને આપીશ આજના વાત ગુજરાતીના એપિસોડમાં। તમે જોઈ રહ્યા છો VTVGujarati.com અને હું છું ડીકે। આજના વાત ગુજરાતીના એપિસોડમાં આપણે વાત કરવાના છે ખોડલધામ મંદિરની। આમ જોવા જઈએ તો ખોડલધામ મંદિર વિશે સૌ કોઈ જાણે જ છે, પણ આ મંદિર બનાવવા પાછળનો મેઇન ઉદ્દેશ્ય શું હતો સૌથી પહેલા આપણે એની વાત કરીએ। સૌરાષ્ટ્રમાં સૌથી વધારે લેવા પાટીદાર સમાજના લોકો રહે છે અને કાગવડ સૌરાષ્ટ્રના મધ્ય ભાગમાં આવેલું છે। સૌરાષ્ટ્રમાં કાગવડ એકમાત્ર એવી જગ્યા હતી કે જ્યાં 100 એકર જમીન અને ભાદર નદીના કાંઠે આવેલું હોવાથી પાણીની પણ કોઈ સમસ્યા થાય એમ ન હોવાથી આ જગ્યાએ મંદિર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું। લેવા પટેલ સમાજને એક તાંડે બાંધવા માટે મંદિર જ એકમાત્ર એવું સ્થળ હતું કે જ્યાં બધા લોકોને એકત્ર કરી શકાય અને એટલા માટે જ ખોડલધામ મંદિરને લેવા પાટીદાર સમાજની એકતાનું પ્રતીક માનવામાં આવે છે। મંદિરનું નિર્માણ શા માટે કરવામાં આવ્યું એ તો મેં તમને જણાવી દીધું, હવે વાત કરશું કે આ મંદિરનું બાંધકામ કઈ રીતે થયું છે। ખોડલધામ મંદિરનો સમાવેશ મહામેરુ પ્રસાદમાં થાય છે, મહામેરુ એટલે કે જેનું સ્વરૂપ મોટા પર્વત જેવું હોય। હવે વાત કરીએ મંદિરની તો મંદિરની પહોળાઈ 252 ફૂટ 5 ઇંચ છે, જ્યારે મંદિરની લંબાઈ 298 ફૂટ 7 ઇંચ છે, જ્યારે જમીનથી ધ્વજદંડ સુધીની ઊંચાઈ 159 ફૂટ 1 ઇંચ છે। ખોડલધામ મંદિરની ટોચ પર એક 14 ફૂટ ઊંચો 6 ટનનો સુવર્ણ જડિત કળશ સ્થાપિત કરાયો છે। કળશની પાસે 40 ફૂટ ઊંચો ધ્વજદંડ મૂકવામાં આવ્યો છે। રાજસ્થાનના ભરતપુર જિલ્લાના બયાના ગામની નજીકની ખાણમાંથી નીકળતા બંસી પહાડપુરના 2,30,000 ઘનફૂટ પથ્થરમાંથી મંદિર બનાવવામાં આવ્યું છે। ઓરિસ્સાના કારીગરો દ્વારા કંડારોમાં આવેલી 650 જેટલી મૂર્તિઓ મંડપથી મંદિરના શિખર સુધી સ્થાપિત કરવામાં આવી છે। મંદિરના પિલર, બીમ, તોરણ, છતની ડિઝાઇન એ બધું જ રાજસ્થાનના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલું છે। મંદિરના શિખર પર સોનાથી મઢેલા ધ્વજદંડ પર 52 ગજની ધજા ફરકે છે। આ મંદિર ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રૂપિયા 60 કરોડના ખર્ચે બનાવાયું છે। મંદિરમાં જમીનથી 18 ફૂટ ઉપર જગદી એટલે કે પ્લિન્થ બનાવેલી છે। આ જગદી ગજ, અશ્વ અને ગ્રાસ એટલે કે લુપ્ત થઈ ગયેલા જળચર પ્રાણીના શિલ્પોથી સુશોભિત છે। મંદિરમાં કુલ 72 જેટલા ગુલાબી પથ્થરોમાં રામાયણ, મહાભારત અને શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રસંગોને કંડારીને મૂકવામાં આવ્યા છે। મંદિરના મુખ્ય કલાત્મક ઘુમ્મટમાં 16 મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે, જે 4 ખૂણા 4 દિશાઓ અને 8 સૂર્યના સ્વરૂપની પ્રતિમાથી સુશોભિત છે અને આ જોઈને તમારું મન ચોક્કસથી મોહાઈ જશે। મંદિરના સ્તંભ પર પ્રાચીન ગ્રંથના દ્રશ્યો કંડારવામાં આવેલા છે, જે ખરેખર કાબિલેદાદ છે। મંદિરમાં મુકાયેલા દરેક શિલ્પ 5 કારીગરોના હાથમાંથી પસાર થઈને બની છે, એટલે આ જોઈને તમને એટલો તો આઈડિયા આવી જ જશે કે કેટલી ચોકસાઈથી કામ કરવામાં આવેલું હશે। મંદિરમાંની કલાત્મક કૃતિઓ રાતે પણ દીપી ઉઠે છે અને તે માટે ઇટલી, જર્મની અને અમેરિકાની લાઇટ લગાવવામાં આવી છે। હવે આ તમામ માહિતી તો મેં તમને આપી દીધી મંદિરનું બાંધકામ કઈ રીતે થયું છે, પણ આ બાંધકામ પછી અત્યાર સુધીમાં મંદિરે કેટલા રેકોર્ડ પોતાના નામે કરેલા છે હવે તમને એની માહિતી આપું। ખોડલધામે મેળવેલા એવોર્ડ વિશેની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં ખોડલધામે ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું સ્થાન મેળવેલું છે। ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં ખોડલધામના નામે 2 ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે, એક 2012માં અને એક 2017માં। 2012માં જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરેલો છે તેમાં 24,435 દંપતી દ્વારા શિલાપૂજનની વિધિ કરવામાં આવેલી હતી, જ્યારે 48,870 લોકોએ એક સાથે મળીને તાળીઓ પાડી હતી। 2017ના ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની વાત કરવામાં આવે તો 5,09,261 લોકોએ એક સાથે રાષ્ટ્રગાન ગાઈને બાંગ્લાદેશનો રેકોર્ડ તોડ્યો છે। હવે વાત કરીએ એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની, 2012માં 24,435 દંપતી દ્વારા શિલાપૂજન વિધિ કરવામાં આવેલી હતી અને 48,870 લોકોએ એક સાથે મળીને જે તાળીઓ પાડી હતી તેના માટે એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મળેલ છે। એક જ જગ્યાએ એક સાથે 521 દંપતીના સમૂહ લગ્ન કરાવીને 2015માં એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું। 2017માં 1,008 કુંડી હવનમાં એક જ જ્ઞાતિના 6,048 લોકો આહુતિ આપવા બેઠા હતા તેના માટે પણ તેને રેકોર્ડ મળેલો છે। 2017માં એક બીજો રેકોર્ડ પણ મળેલો છે, 15 મહિનામાં 435 તાલુકા, 3,521 ગામ અને 1,25,000 કિલોમીટરનું રથ દ્વારા પરિભ્રમણ કરીને એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવેલું છે। આ સાથે ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જે સ્થાન મળેલું છે તેની માહિતી તમને સ્ક્રીન પર દેખાતી હશે। 2017માં રાજકોટથી ખોડલધામ સુધી આશરે 21,000 વાહનો સાથે શોભાયાત્રા કાઢીને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર ખોડલધામ મંદિરે પોતાનું નામ નોંધાવ્યું છે। તો આજે મેં તમને ગુજરાતના ખોડલધામ મંદિર વિશેની એવી માહિતી કીધી કે જેના વિશે તમે કદાચ જાણતા નહીં હોય। જો તમને આ માહિતી ગમી હોય તો બધા સાથે શેર કરી દો અને આવી જ ગુજરાતની અવનવી માહિતી જાણવા માટે જોતા રહો વાત ગુજરાતની VTVGujarati.com પર। જય જય ગરવી ગુજરાત।